राज्य सरकार आपणे वर्ग व्यवस्था सुंदर रीते जळवाय ते माटे वर्ग मंत्रीनी चूंटणी करीए छीए। उपरांत वर्ग सफाई समिति, वर्ग सुशोभन समिति, वर्ग व्यवस्था समिति वगैरेनी रचना करीए छीए। એટલે જે પણ કામ હોય એ કામ કરવા માટે આપણે અલગ અલગ સમિતિની રચના કરીએ। સમિતિ એટલે શું? અમુક વિદ્યાર્થીઓ નક્કી કરવામાં આવે બરોબર કે એટલા વિદ્યાર્થી છે એ આ બધું કામ દેખરેખ કરશે એને સમિતિ કહેવાય। તમે પણ કોઈ પણ વર્ગમાં સજાવટ કે વ્યવસ્થા માટે ફરજ અચૂક બજાવતા હશો। આપણે એવું કાર્ય કર્યું હોય કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ કાર્ય કરવાનું હોય, પ્રોજેક્ટ કરવાનો હોય તો સ્કૂલમાં પાર્ટિસિપેટ થઈએ, ભાગ લઈએ તો આપણે એ પ્રમાણે પછી તૈયાર કરીને આપતા હોય ને એવી રીતે। તમને પ્રશ્ન થશે કે આપણા રાજ્યનો સમગ્ર વહીવટ વ્યવસ્થા અને કારોબાર કોણ કરતો હશે? તો આપણો તો આ દેશ છે આખો, એની આપણે વાત કરીએ તો એનો વહીવટ કોણ કરતો હશે? તો એના વિશે આપણે રાજ્ય સરકાર વિશે આજે ભણવાનું। રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે, અંડરલાઈન કરજો। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનો છે। જે લોકો રાજ્યમાં રહે છે એની સુખાકારી એટલે એ લોકો સુખી રીતે રહી શકે અને સલામત રહી શકે એ રાજ્યનો મૂળભૂત હેતુ હોય છે। રાજ્યના લોકોનું સર્વોન્મુખી કલ્યાણ સાધીને તેમના સ્વતંત્ર અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો હેતુ છે। એટલે રાજ્ય સરકારના હેતુઓ ક્યાં ક્યાં છે? તો એમાં પહેલું છે એ કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સુખાકારી સલામતી સાચવવાની અને લોકોનું કલ્યાણ થાય, સર્વોન્મુખી કલ્યાણ એટલે બધી જ રીતે કલ્યાણ થાય અને સ્વતંત્ર અને મૂળભૂત હકો એ જળવાઈ રહે, જે માટે સરકારના ત્રણ અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર સતત કાર્યરત રહે છે। હવે રાજ્યસભાની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે। ધારાસભા એટલે જે કાયદો ઘડતી સભા છે એને ધારાસભા કહેવાય, એને વિધાનસભાના નામથી આપણે રાજ્યમાં ઓળખવામાં આવે છે। તેનું કાર્ય રાજ્ય સરકારના અસરકારક રાજ્યના અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું હોય છે। જ્યારે રાજ્યની કારોબારી વિધાનસભા એ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે। એટલે સરકારના ત્રણ અંગ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ધારાસભા કાયદો ઘડે, કારોબારી એનું પાલન કરાવડાવે અને જો કાયદો ભંગ થાય તો ન્યાયતંત્ર છે એને સજા આપે। એટલે કાયદો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય ન્યાયતંત્ર કરે છે। સ્થાનિક સરકાર, સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે। ભારત ખૂબ મોટો દેશ છે, એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે, તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે, સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ। સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય છે, તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે। એટલે આટલો મોટો દેશ છે તો એક સાથે બધા લોકોના કામ થઈ શકે નહીં, તો બધાને અલગ અલગ સ્તરે આપણે અલગ અલગ સરકારની રચના કરેલી છે। સ્થાનિક કક્ષાએ સ્થાનિક હોય, રાજ્ય કક્ષાએ રાજ્ય હોય ની સરકાર હોય અને રાષ્ટ્રીય કક્ષાએ આપણી પૂરા દેશની સરકાર હોય। જે લોકો સ્થાનિક કક્ષા એટલે શું કે આપણે જે ગામ શહેરમાં રહેતા હોય ત્યાંની આસપાસની જે લોકોને આપણે નેતા તરીકે ચૂંટીએ છીએ તો એ સરકાર બનાવે છે, આપણી સ્થાનિક સરકાર થઈ ગઈ। રાજ્ય સરકાર એટલે રાજ્યના સ્તરે આપણે જે સરકાર બનાવીએ એ રાજ્ય સરકાર થઈ ગઈ। અને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, તો અહીંયા આગળ અંડરલાઈન કરી દેવાની બરાબર છે। પછી એક આના પણ અંડરલાઈન કરવાની, સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સરકાર અલગ અલગ સ્તર પર કામ કરે છે। આપણે રાજ્ય સરકાર વિશેનો આજે અભ્યાસ કરીશું। રાજ્ય સરકારની રચના અને ભૂમિકા, અહીંયા રાજ્ય સરકાર આપ્યું છે, પહેલા નીચે ધારાસભ્ય છે, પછી મંત્રીમંડળ, પછી મુખ્યમંત્રી એના ઉપર હોય છે। ગુજરાત
જે પંચાયતી રાજનો અમલ છે 1 એપ્રિલ 1963 થી શરૂ થયેલો છે, અન્ડરલાઇન કરી દેવાનું. રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે અને ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે. દેશમાં સમાવયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ બે કક્ષાની સરકાર છે. દેશમાં કેવા પ્રકારની સરકાર છે? તો એ સમવાયી સરકાર છે. રાષ્ટ્ર કક્ષાએ કેન્દ્ર સરકાર અને કે સંઘ સરકાર કહેવામાં આવે છે, એને અન્ડરલાઇન કરવાનું, અને સમગ્ર ભારતનો વિવટ કરે છે. જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યનો વિવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહેવામાં આવે છે. હવે આપણી વિધાન પરિષદ કે જ્યાં આગળ કાયદા ઘડવાનું કાર્ય થતું હોય છે એ વિધાન પરિષદ. રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગ્રહને વિધાન પરિષદ કહે છે. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે, પણ બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ છે એ રાજ્યમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતમાં ધારાસભામાં વિધાન પરિષદ નથી, બરાબર છે? એટલે વિધાન પરિષદ છે એ અલગ છે. વિધાન પરિષદના સભ્યને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકના મતદાર મંડળો ચૂંટે છે. વિધાનસભા વિધાન પરિષદ સભ્ય બનવા માટે ઉમેદવારે 30 વર્ષ કે વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર વર્ષે બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય સરકાર નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, બરાબર? તો અહીંયા આગળ આપણે અન્ડરલાઇન કરવાનું કે વિધાન પરિષદના સભ્ય બનવા માટે કઈ લાયકાત હોય, તો એ 30 વર્ષનો તોય ચાલે, તો એ બધું ચાલશે, બરાબર છે? ભારતીય નાગરિક હોવો જોઈએ, કાયમી પરિગૃહ છે અને દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, બરાબર? અને 1/3 સભ્યો છે એ બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાનસભા ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકે નહીં, બરાબર? 60 થી 500ની વચ્ચે હોય. વિધાનસભામાં સભ્ય બનવાની લાયકાત અને અન્ડરલાઇન કરી લેવાનું. એ ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર એની 25 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ, સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ, નહીં કોઈ પણ નોકરી કરતો હોવો જોઈએ નહીં સરકારી, તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવો જોઈએ નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી 1-1 સભ્ય ચૂંટાય છે અને રાજ્યના વિધાનસભાની કુલ 182 બેઠકો છે. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી 1-1 સભ્ય ચૂંટાય. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે, બરાબર? અન્ડરલાઈન કરવાનો, બધો ખાલી જગ્યામાં પૂછી શકે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે અને તેની સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. મોટે ભાગે આ વિધાનસભ્યો અલગ અલગ ચાર દેવાના છે, અલગ અલગ રાજકીય પક્ષો ન હોય છે, તેમજ કોઈ પણ પક્ષ ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે અને એનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે, એને અન્ડરલાઇન કરવાનું, બરાબર? આવા પ્રશ્ન પૂછાય. ચૂંટણીની વાત કરીએ તો રાજ્યની વિધાનસભામાં સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે, 5 વર્ષ, અન્ડરલાઇન. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે અને અંગ્રેજીમાં તેને MLA કહે છે. આપણે ઘણી બધી ગાડીમાં જોઈએ મેમ્બર્સ ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી લખેલું હોય છે. MLAની પસંદગી દ્વારા લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે અને જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષને ઉમેદવાર તરીકે ઊભા રાખે છે અને પોતાના મત વિસ્તારમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે.
જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે અને વિધાનસભામાં સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। અત્યારે ચૂંટણી આવે એટલે પછી બધા શું કરે છે એમાં ભાગ લેતા હોય અને જ્યારે એ લોકો જીતી જાય આપણે ઘણી બધી ગાડીઓ જોઈએ જેમાં એમએલએ લખેલું હોય। એમએલએ એટલે શું થાય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એટલે એ ધારાસભાના સભ્ય હોય છે। આપણા વિસ્તારમાં ધારાસભાનો પરિચય મેળવ્યો જોઈએ, લોકોને એ વિશે જાણવું જોઈએ। અત્યારે જે ચૂંટણી આવી છે તો અત્યારે બધાના નામ આપણા પાસે હોય। સમયગાળો, વિધાનસભાના કાયમી ગૃહ નથી, બરોબર છે, દર 5 વર્ષ થાય એટલે પૂરી થતા મુદત એનું વિસર્જન થાય છે, આ વિધાનસભાનો સમયગાળો છે। કે પૂછ્યો પ્રશ્ન, વિધાનસભાનો સમયગાળો કેટલો, તો 5 વર્ષ પૂરતો। કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે। એટલે જો બીજી કોઈ સરકાર ન હોય તો રાષ્ટ્રપતિનું શાસન કરવામાં આવે છે। તે સમય દરમિયાન રાજ્યપાલ છે એ રાજ્યનો વહીવટ સંભાળતા હોય છે। કોઈ સરકાર ન હોય ત્યારે રાજ્યપાલ છે એ રાજ્યની સરકારને ચલાવી શકે છે। વિધાનસભ્યોને તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ ઉપાધ્યક્ષ ચૂંટી કાઢે છે અને વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે। ખરડો એટલે કોઈ પણ કાયદો લાવે એ પહેલાં એની રજૂઆત કરવામાં આવે એને ખરડો કહેવામાં આવે। ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે। રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો છે એ કાયદો બને છે। કાર્યો, વર્તમાન કાયદાઓમાં સુધારા કરવા, જરૂર જણાય તો નવા કાયદા બનાવવા, જૂના તથા અપ્રસ્તુત કાયદાઓને રદ કરવા, અંદાજપત્ર રજૂ કરવું અને કારોબારી પર અંકુશ રાખવાનું, આ જે છે એ વિધાનસભાના કાર્યો છે। પ્રશ્ન પૂછ્યો વિધાનસભાના કાર્યો જણાવો, તો આપણે આ લખી શકાય। પ્રશ્નોત્તરી એટલે વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય છે એ નિયત થયેલા વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે। ત્યારબાદ જે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે। પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંયધરી પણ આપે છે। એટલે કે આપણી ધારાસભા છે, વિધાનસભા છે, એમાં એક સમયગાળો આપવામાં આવ્યો પ્રશ્નોત્તરીનો। કેવી રીતે કામ થાય, તો કે પ્રશ્નોત્તરીમાં કોઈ પણ વ્યક્તિ છે એને એવું લાગે કે કંઈ પણ કાર્ય કરવા જોઈએ, સ્વાસ્થ્ય લઈને કોઈ નવા સેન્ટર બનાવવા જોઈએ, તો એ પ્રશ્નોત્તરી દરમિયાન પોતાનો એ આપણે વાત છે એ સમક્ષ રજૂ કરે વિધાનસભા સમક્ષ, બધા એને સ્વીકારે તો એ પ્રમાણે કાર્ય છે એ આગળ ચાલે છે। વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓ કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે। એના પછી છે કારોબારી, રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનો અંગ છે। જેટલા પણ કાયદા ઘડાય છે એને પાલન કરાવવાનું મુખ્ય કાર્ય છે આ કારોબારીનું સમયનું હોય છે। રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે। જે પક્ષે સરકાર બનાવી હોય એમાંથી કોઈ એક મુખ્યમંત્રી હોય અને એ અને એનું મંત્રીમંડળ છે એ કારોબારી સમિતિમાં કાર્ય કરે છે। મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે, પણ કારોબારીમાં મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે। એટલે સરકાર અને નેતા બંને સાથે મળીને જેટલા નિયમ નક્કી થયા હોય એ બધા એને લાગુ કરવાનું કાર્ય કરે છે। જે નેતા છે એ બધા આપણે ચૂંટીને મોકલેલા હોય અને સરકારી અધિકારીઓ જેવા કે આઈએએસ ઓફિસર છે, આઈપીએસ ઓફિસર છે, એ બધા સરકારી ઓફિસર છે, પછી આપણે અહીંયા હોય ને મામલતદાર રાખેલા હોય છે બધાને, તો એ બધા સરકારી અધિકારીઓ હોય છે, એ સરકાર રાજ્ય સરકારમાં મામલતદારને એ બધા હોય એ બધા સરકારી અધિકારીઓ કહેવાય, એ બધા વહીવટી કાર્યમાં નેતાને મદદરૂપ થાય। હા, કારોબારીના કાર્યો ક્યાં ક્યાં છે એવો પ્રશ્ન પૂછાય તો શું કાર્યો છે, જો ઘડેલા કાયદાઓને અમલ કરવાનો, કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખવાનું અને
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખવાની, રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યા દૂર કરવા પ્રયત્ન કરો, રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવી, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી એની સુવિધા પૂરી પાડવી, નાગરિકને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરવું, સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે એની કાળજી રાખવી, અને રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. બરાબર, આટલા બધા કાર્યો છે એ કોના છે? કારોબારીના કાર્યો કહેવામાં આવે છે. રાજ્યપાલ છે એ શું કરે છે? તો રાજ્યપાલ છે, ભારતમાં દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે, એ રાજ્યના બંધારણીય વડા છે અને તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. રાજ્યનો બધો જ વહીવટ છે એના નામથી થાય છે. 35 વર્ષ કે તેથી વધુ વયનો જે ભારતનો નાગરિક છે એ રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. બાકી બધીની જે હતી એ રીતે જ તે એમને પણ લાગુ પડે છે. રાજ્યપાલના કાર્યો: રાજ્યની વ્યવસ્થા: વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષને નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળને પ્રધાનોની નિમણૂક કરે. પછી બેઠક બોલાવવાની, વિધાનસભાની બેઠકને વિખેરી નાખવાની, જરૂર પડીએ વટહુકમ જાહેર કરવાનું, એવું કાર્ય કરે છે. રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે. વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરે એટલે ખરડો છે એ કાયદો બને છે. રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે અને તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહીને રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. મુખ્યમંત્રી ચીફ મિનિસ્ટર: રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષને નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેમનું મુખ્યમંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવનમાં ગાંધીનગરમાં છે. મંત્રીમંડળમાં 3 કક્ષાના મંત્રી હોય છે: કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ કક્ષાના મંત્રીઓ. મુખ્યમંત્રી ક્યાં કાર્ય કરે છે? તો કે મંત્રીમંડળની બેઠક બોલાવી, મંત્રીના કાર્ય પર દેખરેખ રાખવી, જરૂર પડે એમને માર્ગદર્શન પૂરું પાડવું, એમણે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપવી, જુદા જુદા વહીવટી ખાતાની વહેંચણી કરવી અને જરૂર પડે તો મંત્રીમંડળની પાછી ફરીવાર રચના કરવી, અને વિધાનસભામાં નાણામંત્રી પાસેથી રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવવું, નાગરિકોના કલ્યાણ, સુખાકારી, વિકાસ માટે સતત કાર્યો કરવા અને સરકારની નીતિના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજ બજાવવી, એટલે કે રાજ્ય સરકારની જે નીતિ નિયમ અને સરકારના જે કાયદાઓ છે બરાબર છે એ પ્રમાણે રાજ્યનું કારોબાર ચલાવવું. રાજ્ય સરકારના કાર્યો ક્યાં ક્યાં છે? તો ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. સમવાય એટલે શું? તો કે રાજ્ય સરકારે છે અને કેન્દ્ર સરકારે છે અને બંને સાથે કામ કરે છે, તો એને શું કહેવાય? સમવાય તંત્ર. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના કાર્યનું વિભાજન કરવામાં આવેલું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો, સત્તાનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવ્યું છે: સંઘીય યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો અહીંયા આગળ સંઘીય યાદી એટલે 97 જેટલા વિષયો આવેલા છે. કેવા કેવા કાર્યો? તો કે વસ્તી ગણતરી છે, સંરક્ષણ છે, નાણાં છે, બેન્કિંગ, ચૂંટણીઓ છે, આ બધું કાર્ય છે સંઘ કરે છે. રેલવે, તાર, ટપાલ, અણુ શક્તિ, હવાઈ, રાષ્ટ્રીય માર્ગો, દરિયાઈ સેવા. બીજા જે વિષય છે, જેમ કે 66 વિષયો ઉપર રાજ્ય સરકાર ધ્યાન આપે: શિક્ષણ, આરોગ્ય, કૃષિ, આંતરિક વેપાર, વાણિજ્ય, આ બધું છે એ રાજ્યની યાદીમાં સમાવેશ થાય. અને સંયુક્ત યાદી એટલે કે જેમાં બંનેની જવાબદારી, બંને કામ કરવાનું હોય સાથે મળીને, એવા વિષય છે: શિક્ષણ, ઉદ્યોગો છે, રોજગારી છે, વીજળી, વારસાઈ બાબતો છે, ફોજદારી, દીવાની કેસો છે. તો આવી રીતે 3 પ્રકારથી કાર્ય થાય છે. સંઘ યાદી એટલે માત્ર આપણું કેન્દ્ર સરકાર છે એ ધ્યાન રાખે, રાજ્ય યાદી એટલે એવા કાર્યો કે જેમાં રાજ્ય પોતાનું કાર્ય કરે, અને બેના સાથેના એટલે કે સંયુક્ત યાદી. લોકશાહીમાં રાજ્ય સરકારનું મુખ્ય કાર્ય લોક કલ્યાણ કરવાનું હોય છે.
રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો, વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્યને લગતા મહત્વના કાર્યો એ રાજ્ય સરકાર કરે છે. સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિ વેળાએ લોકોને સહાય પૂરી પાડે છે. ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલ વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે. રાજ્યમાં કાયદો અને શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટેની અગત્યની ભૂમિકા ભજવે છે. રાજ્યનું ન્યાયતંત્ર. ભારતના દરેક રાજ્યને વડી અદાલત છે અને ગુજરાતમાં વડી અદાલતને સ્થાપના 1 મે 1960 કરવામાં અમદાવાદમાં આવેલી છે. અંડરલાઈન કરવાનું, ગુજરાતની વડી અદાલત અમદાવાદમાં છે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરતા હોય છે. આ જે અદાલત છે એ શું કાર્ય કરે છે? તો નાગરિકના હકોનું રક્ષણ અને જતન કરવું, નાગરિકની અપીલોનો નિકાલ કરવો, દિવાની કે ફોજવાળા દાવાઓ ચુકાદા સામે અપીલો સાંભળવી, કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરવું, વડી અદાલત અને નજરી અદાલત તરીકેની ફરજો બજાવે છે અને જાહેર હિતની અરજીઓનો નિકાલ કરે છે. એટલે આ જે કાર્યો છે એ ગુજરાતની વડી અદાલતના છે. નજરી અદાલત એટલે કે જે પણ કેસનો ચુકાદાઓ એ કેસ એમાં આવ્યા હોય એને સાચવી રાખવામાં આવે અને એના જેવા કોઈ બીજા કેસ હોય તો એના ઉપર એને ધ્યાનમાં લઈ અને ન્યાય આપવામાં આવતો હોય છે. આરોગ્યનો અર્થ. આરોગ્યને સ્વાસ્થ્ય કે તંદુરસ્તી કહે છે. આરોગ્ય એટલે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમ કુશળતા. એટલે માણસ છે એ શારીરિક, માનસિક, સામાજિક રીતે, આધ્યાત્મિક રીતે સુખી હોય તો એને આરોગ્યમાં સ્વસ્થ છે એમ કહેવામાં આવે, એને સંપૂર્ણ વ્યવસ્થા કહેવામાં આવે. આરોગ્ય એટલે ફક્ત રોગોની હાજરી કે શરીરની દુર્બળતા નહીં, ખાલી રોગ હોય તો એને તો જ એને આપણે આરોગ્ય વિશે જોડીએ એવું નહીં. આરોગ્ય શારીરિક ક્ષેમ કુશળતાની સિદ્ધિ છે. વ્યક્તિનું કૌટુંબિક અને સામાજિક જીવન ઉત્તમ બને તે માટેના હેતુથી તેનું સ્વાસ્થ્ય સારું રહે તે મહત્વનું છે અને તંદુરસ્ત માનવ સંસાધનથી જ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. એટલે જો લોકો સ્વસ્થ હોય તો જે તે દેશ છે એ વિકાસ કરી શકે છે. તો એના માટે જાહેર સેવાઓ, જાહેર આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સારવાર કેન્દ્રો PHC, ગ્રામીણ ક્ષેત્રમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાષ્ટ્રના નાગરિકને પૂરી પાડવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયોના કારણે લોકોની સુખાકારી વધે છે. તાત્કાલિક સારવાર સેવાઓ માટે 108ની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે જાહેર સ્વાસ્થ્ય સારું રહે એ માટે સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. એમાં બધા જ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આપણે જોઈએ છીએ સિવિલ હોસ્પિટલ છે, પછી લોકોને રસીકરણ થતું હોય છે જાહેર માટે, સ્વચ્છતાના અભિયાન થતા હોય, પીવાના શુદ્ધ પાણીની જાળવણી કરવી, પ્રાપ્તિ કરવી, આ બધા કાર્યો છે અને દેખરેખ રાખવાનું કામ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ. હવે ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ અને તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડૉક્ટરો દ્વારા નાગરિકને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે. એટલે ખાલી સરકારી નહીં પણ ખાનગી ક્ષેત્રે પણ લોકોને સ્વાસ્થ્ય માટે તાલીમી એટલે એના આપણે જે લોકો હોય ને એને ડૉક્ટર હોય ને પહેલાં સરકારીમાં એને પ્રેક્ટિસ કરેલી હોય બરાબર, અને પછી એ છે એ પોતાનું યોગ્ય પોતાનું ખાનગી દવાખાનું કે હોસ્પિટલ છે એ કરી શકે અને એની માટે સરકાર છે એ એને માન્યતા આપેલી હોય કે ભાઈ આ ભાઈ છે એમણે ટ્રેનિંગ લીધેલી છે અને હવે એ ડૉક્ટર તરીકે કામ કરી શકે છે. નહીં તો કોઈ પણ ડૉક્ટર બની જાય તો વળી નુકસાન થાય ને લોકોને. એટલા માટે વિવિધ રોગોના નિદાન અને ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલો સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડી છે. આરોગ્ય અને રાજ્ય સરકાર.
રાજ્યના નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર વિશેષ આયોજનનો અને ખર્ચ કરે છે, જે નીચે પ્રમાણેના કાર્યો રાજ્ય સરકાર કરે છે. સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબને અનાજનું વિતરણ, બરાબર છે. ઓરી અછબડા પોલિયો એના નિયંત્રણ માટે રસીકરણ એ લગભગ મફત જ થતું હોય છે. દારૂબંધી, ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ પર નિયંત્રણ, તાત્કાલિક સેવા માટે 108ની યોજના, સ્વચ્છતા અભિયાન અને શૌચાલયનું યોજનાનું સંચાલન, જનૌષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાનું વિતરણ સસ્તા દરે, અને મેલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર જેવા રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્ય સેવાનું આયોજન કરવાનું કામ પણ સરકાર દ્વારા કરતા હોય છે. આરોગ્ય અને સરકાર રાષ્ટ્રના નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેનું સંયોજન આયોજન સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરે છે. તો અહીં આગળ રાજ્ય સરકારની યોજનાઓના નામ આપેલા છે, એ યોજનાઓ યાદ રાખવાની, અને કેન્દ્ર સરકારની યોજના આપેલી છે એના નામ યાદ રાખવાના છે. ખિલખિલાટ ડ્રોપ બેક સર્વિસ છે, એ જે નવા જન્મતા બાળકો છે એના માટે આરોગ્ય માટે રસીકરણ એવી સુવિધા પૂરી પાડે છે. અહીંયા વિવિધ દિવસોની ઉજવણી આપેલી છે, એ બધા દિવસોને અંડરલાઇન કરીને યાદ રાખવાના છે. ખાસ કરીને આપણો વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલે, પછી વિશ્વ યોગ દિન 21 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન, રક્તદાન દિવસ 14 જૂન, બરાબર. આ રીતે બધા અલગ અલગ છે એ યાદ રાખવાના છે. એક પ્રકારનો રોગ છે એના માટે કરવામાં આવેલું છે. પછી મુખ્યમંત્રી માં અમૃતમ યોજના છે, એનાથી સ્વાસ્થ્ય સુરક્ષા આપવામાં આવે છે, બરાબર. આવી રીતે આપણે આ પાઠ પૂરો થાય છે અહીંયા.